પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના દરેક ગરીબ લોકોને મકાન મળે તેવા સ્વપ્ન જુએ છે, ત્યારે વડોદરા કોર્પોરેશન પ્રધાનમંત્રીના સ્વપ્નને રોડતા હોય તેવો ઘાટ સર્જાયો છે. વડોદરા કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ માટે જાણે આવાસ યોજના ભ્રષ્ટાચાર યોજના બની ગઈ હોય તેમ એક બાદ એક કૌભાંડો કરે જાય છે. દ્રશ્યમાં જોવા મળતા મકાન ગરીબોને વડોદરામાં 3 વર્ષ પહેલા આપવાના હતા, પણ 5 વર્ષ વીતી ગયા હોવા છતાં કોન્ટ્રાક્ટરે મકાન તૈયાર નથી કર્યા. તેના કારણે કોર્પોરેશન ગરીબોને મકાન નથી આપી શકી. આજે વડોદરામાં હજારો ગરીબોના માથે પોતાની રહેવાલાયક છત નથી, ત્યારે વડોદરા કોર્પોરેશને વર્ષ 2013-2014માં એમવી ઓમની કંપનીના ઇજારદારને રાજીવ આવાસ યોજના, બીએસયુપી યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત 24 જેટલી યોજનાઓનો અંદાજે 500 કરોડનો ઇજારો આપ્યો. તમામ આવાસ યોજના પૂર્ણ કરવા કોર્પોરેશને 18 માસની સમયમર્યાદા નક્કી કરી હતી અને 5 વર્ષ વીતવા છતાં ઇજારદાર મકાન ન બનાવી શક્યો. તેમ છતાં કોર્પોરેશને ઇજારદારને ટર્મિનેટ કર્યો, ના તો કે ના તેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે. તો વડોદરા પાલિકાના વિપક્ષે આટલાદર અકલાલીના બીએસયુપી આવાસ યોજનામાં 130 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો અને તપાસની માંગ કરી છે. જોકે આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરાઈ. છેલ્લા 5-5 વર્ષથી મકાનો નથી મળ્યા. હજારો લાભાર્થીઓની હાલત કફોડી બની છે. કોર્પોરેશનના સત્તાધીશો અને મ્યુનિસિપલ કમિશનર કૌભાંડી અધિકારીઓ અને પૂર્વ હોદ્દેદારોને બચાવવા તપાસ સમિતિનો રિપોર્ટ પણ બહાર નથી પાડી રહ્યા. જો તપાસ સમિતિનો રિપોર્ટ બહાર આવે તો કરોડો રૂપિયાના આવાસ કૌભાંડમાં અનેક મોટા માથાના ચહેરા બેનકાબ થઈ શકે. મારી ડિમાન્ડ છે કે આજે તમામ નિર્ણયો લીધા અને રિવોક કરે, એમવી ઓમનીનું કામ ટર્મિનેટ થાય અને અત્યારે જે સ્ટેજ પર કામ છે એનો ફરી ફાઇનાન્શિયલ એસ્ટિમેટ બનાવી રીટેન્ડરિંગ કરીને આ કામ તમામ કામો ઝડપથી પૂરા થાય, જેથી કરીને બેનિફિશિયરીને હવે ભોગવવું ના પડે. સાથે સાથે કોર્પોરેશનને જે બેનિફિશિયરીને મહિને 3,000નો ફાળો આપે છે એમાં જે લોસ થયો એ તમામ રિકવરી બી બિલ્ડર પાસે કરવી જોઈએ એવી મારી માંગણી છે. એમવીઓની પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જે કામગીરી પૂર્ણ નથી થઈ, પરંતુ એને સાથે મળીને કોર્પોરેશનના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ખૂબ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે અને એમાં સાથે ઇન્વોલ્વ હોવાથી આજ દિન સુધી 4 વર્ષ થયા સુધી એમવીઓમનીને બ્લેકલિસ્ટેડ નથી કરવામાં આવ્યો. એક તરફ તમે સત્તાવાર રીતે સ્ટેન્ડિંગમાં આઇટમ મૂકીને એવું કહો છો કે 23 કરોડની રકમ જપ્ત કરવામાં આવે, એ કામ કરી શકે એમ નથી, એને છૂટો કરવામાં આવે, તો એ વ્યક્તિ ઉપર કાયદેસર રીતે એનું ટેન્ડર, એનું કામ ટર્મિનેટ થાય, એને બ્લેકલિસ્ટેડ કરવામાં આવે. આ કોઈ પણ પ્રકારની કામગીરી નથી. એસા બોલા તા કે મકાન આપને તૂટેંગે, 2 સાલમાં આપકો મકાન મિલ જાયેંગે. યહાં પર આજ 5 સાલ હો ગયે, સબ બિચારે એસે રહેતે હૈ. કોઈ કા 4,000 ભાડા હૈ, કોઈ 3,000 ભાડા હૈ, કોઈ 5,000 ભી હૈ. સબ ભરતે હૈ ઘર ઘર કે પૈસા અપને કમા ખા કે, પણ ઇતના કે જૈસે રહે પાતે એસા નહીં રહે પા રહે. યહાં પે સમજો, અપના મકાન હોતા હૈ તો રહેને કી મજા આતી હૈ. પણ હવે અમે મહેરબાની કરી અને સેવા સદન કોર્પોરેશનને એક રિક્વેસ્ટ કરીએ છીએ અને અમારી માંગણી છે કે જે આ કામ અધૂરું છે એ કોઈ સારો ઈમાનદાર કોન્ટ્રાક્ટર આવે અને એનું કામ ઉપાડે અને જલ્દીથી જલ્દી ચાલુ કરે એવી અમે આશા રાખીએ છીએ કોર્પોરેશન કમિશનર તરફથી. એના માટે સબલેટોએ પણ લખીને આપ્યું છે કે ભાઈ અમે આ કામ જે એસ્ટિમેટ છે એની ફિગરમાં કરીશું અને જો ના કરીએ તો તમે કોર્પોરેશન અમારી પર પોલીસ કેસ કરશું, જેથી આપણા કોર્પોરેશનના આ આવાસોને બીએસયુપીના મકાનો બધા 80%, 85% થયા છે એ આપણે જલ્દી પૂરા થઈને ગરીબ લોકોને આ મકાનો મળે એ દિશામાં આપણે આ કામ કરી રહ્યા છીએ.